ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. મિત્રો, તમારા બધાનું અમારા નવા વ્લોગમાં હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે અમે નીકળી ગયા છીએ સોમરાજી, એટલે કે બધાને પહેલા તો જય સોમરિયા ભગવાનની જય. જય ભગવાનની. અમારા હાર્દિકભાઈ જુઓ ભાઈ, આજ તો હેલ્મેટ પહેરી દીધું છે અને આપણે પણ તૈયાર થઈ ગયા છે. તો ને કરીએ છીએ સીધા સોમરાજી, અને આજે આપણે સોમરાજીની વિઝિટ કરવાની છે, બધા સ્થળની મુલાકાતો કરીશું અને જોઈએ ભાઈ કે આજના વ્લોગમાં હું શું થાય છે. કારણ કે તો આપણે અંદર જે સોમરાજીના બધા ફેમસ ફૂડ છે એનો આપણે ટેસ્ટ મારીશું, એટલે કે હાર્દિકભાઈ ટેસ્ટ મારશે અને આપણે બધા ફરીશું, મોજ કરવાની છે ભાઈ. તો વ્લોગમાં બન્યા રહેજો અને વ્લોગ એન્ડ સુધી જોજો, એટલે મારે થોડું વસૂલ થઈ જાય. હું કેવું જીલું, બરોબર છે? મતલબ નોકો હું ફેલ ના જાય, બરોબર? દર્શન મેં કહ્યું તમને કરાયું. તો ચલો તને નીકળી જઈએ આપણે બાઇક ઉપર સોમરિયા ભગવાનનો દર્શન કરવા. ઓલે બોલો, જય સોમરિયા ભગવાનની જય. ગાઈઝ, ફાઇનલી આપણે આવી ગયા છીએ ભાઈ શામળાજી, અને આપણે આપણું બાઇક અહીંયા પાર્ક કરી દીધું છે. હેલ્મેટ પણ બાઇક ઉપર ભરાઈ દીધું છે પોતાના રિસ્ક ઉપર, કીધું વાંધો નહીં, લગભગ તો હેલ્મેટ કોઈ નહીં લઈ જાય. જોઈએ ભાઈ કે શામળાજીમાં શું થાય છે, શું ઘટના બને છે. પાછળ તમે જોઈ શકો છો ભાઈ, સ્કોર્પિયો ગાડી પણ અમને અહીંયા જોવા મળી ગઈ છે, જે રૂતબા ગાડી કહેવાય, રૂતબા ગાડી, બરાબર. તો આપણે ભાઈ શામળિયાની પાવન ભૂમિ પર આપણે આપણો પગ મૂકી દીધો છે, અને હવે પહેલાં આપણે શામળિયા ભગવાનના દર્શન કરીએ અને પછી આખે આખું શામળાજી આજે આપણે એક્સપ્લોર કરવાનું છે. એક મેસવો ડેમ છે, બીજું પ્રાણનાથજીનું પણ મંદિર છે અને બીજા નાના મોટા અલગ અલગ મંદિર છે ભાઈ, એને પણ આપણે વિઝિટ કરવાની છે. તો જોઈ લો ભાઈ આઈડિયો, પહેલાં તો શામળિયા ભગવાનનું મંદિર, સરસ મજાનું ગેટ બનાવેલું છે. લગભગ અહીંયા અમે 4-5 વર્ષ પહેલાં આવ્યા હતા, હોય બારીક તમે બજાર પણ જોઈ શકો છો ભાઈ. કોઈને બજાર છે, હા બજાર પણ સેમ ટુ સેમ છે, બાકી હું એકલો ચેન્જ થયું છું. કારણ કે એ ટાઈમ મારે કિડની હતી, લગભગ 2 કિડની હતી, બરાબર, બંદી કિડની ફેલ થઈ ગઈ, અને અત્યારે હાલ મારા અંદર 3 કિડની છે. કેટલી? 3 કિડની છે, બરાબર. તો જોઈ લો ભાઈ આવી રહ્યું ગેટ. તો ચલો તાન આપણે અંદર જઈએ અને દર્શન કરીએ. ગાઈઝ, અત્યારે હાલ તો ભાઈ મંદિરનો દરવાજો બંધ છે, એટલે આપણે આપણા શૂઝ પહેલાં નંબર 1 ગેટના આગળ ઉતારી દઈએ. અને જુઓ ભાઈ, હોય તો ગેટ નંબર 1ની આગળ તમને બે હાથી જોવા મળશે, એટલે હાથી ઘોડા પાલકી જય કનૈયા લાલ કી. આ અમને યાદ આવી ગયું ભાઈ, જોઈ લો સરસ મજાના હાથી જો ભાઈ. અને ગેટ પણ એકદમ જૂનું પુરાણું, આ ઓના લીધે જ ભાઈ જાણીતું છે વિષ્ણુ ભગવાનનું મંદિર. જવું છે, દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એને મુને માયા લગાડીડે. મિત્રો, ફાઇનલી ભાઈ આજે ખરેખર આપણે એક નસીબદાર માણસ કહેવાઈએ, કારણ કે આપણને ભાઈ આરતીનો લાભ મળ્યો. ઘણી વાર આપણે શામળાજી આવેલા છીએ પણ આ રીતે મંદિર જ ખુલ્લું મંદિર જ ખુલ્લું ના આવે, ખરેખર ભાઈ આપણે નસીબદાર કહેવાઈએ, એટલે ભાઈ શામળિયા ભગવાનની મેર કહેવાય. તો ચલો તાન મિત્રો, આપણે હવે જઈએ છીએ મેસવો ડેમ જોવા માટે. લ્યો બોલો, આપણે તો આવી ગયા ભાઈ મેસવો ડેમ જોવા માટે. કારણ કે હોય સોમરાજી જે પણ આવે ને, એ અચૂક લોકો ભાઈ મેસવો ડેમ જોવા માટે આવતા જોઈએ છે, એમાંથી આપણે અચૂકમાં આવીએ છીએ, એટલે ફાઇનલી આપણે આવીએ. જુઓ ભાઈ, આવી રહ્યો મારો મેસવો ડેમ, એક નંબર છે ભાઈ. શું કે હાર્દિકભાઈ, એક નંબર, એક નંબર. સરસ મજાનો ઠંડો ઠંડો પવન પણ આવી રહ્યો છે. અહીંયા ગેટ બંધ છે પણ બાજુમાં થોડી જગ્યા છે, તો આપણે એ જગ્યામાંથી અંદર જઈએ અને મજા કરીએ, બરોબર. તમને પણ મેસવો ડેમ બતાવીએ, જો કે બધો જોયું જ છે આ તો મોસ્ટલી, પણ આ મારું કર્તવ્ય છે, અમારું કર્મ થાય છે, એ અમારું કર્મની જે ફરજમાં આવે ને, ફરજ અમે નિભાવી રહ્યા છીએ. શું કેવું, આવી રહ્યો મેસવો ડેમ, તમે જુઓ લ્યા. જુઓ ભાઈ મેસવો ડેમ શું લાગે છે બાપુ, એક નંબર અંદર પોણી પર આવી ગયું છે અને પવન બહુ આવી રહ્યો છે, તો તમને થોડી તકલીફ પડતી હવે હો ભરવામાં, તો વેઠી લેજો માર ભાઈ, બરોબર છે. કારણ કે અમને તો એ બતાવીએ, જુઓ ભાઈ અમે લગભગ ખાસા ટાઈમ પહેલાં હોય ત્યાં આવ્યા હતા, મારા પપ્પા મારા મમ્મી પૂરેપૂરી ફેમિલી સાથે હોયથી આવ્યા હતા, હોયથી ચડ્યા હતા. તો સામે છે ને ભાઈ અસ્થિ વિસર્જન કર્યું હતું મારા બાપાનું, અને પછી હોયથી ચડ્યા અને ફેમિલી સાથે અહીંયા હાર્દિકભાઈ ફોટો પાડ્યો પડાયો હતો. અમે જુઓ, અમે છે ને આ રીતે ચડીને આવ્યા હતા, જેમાં અત્યારે બધા મિત્રો આવી રહ્યા છે ને ચડતા ચડતા, એમ સેમ ટુ સેમ અમે આ રીતે ચડીને આવ્યા હતા. બાકી તમને જુઓ વ્યૂ દેખાતું હશે, એક નંબર વ્યૂ છે, અને આ મેસવો ડેમનો બંધ છે. આ જે તમને સામે દેખાય ને બધા ડુંગરા, એ નીકળે ભાઈ અરવલ્લીની ગિરિમાળાઓ, આ બહુ લાંબી જુઓ તમને સામે પણ દેખાતી હશે ભાઈ અરવલ્લીની ગિરિમાળાઓ, બહુ સરસ મજાની દેખાય છે ભાઈથી. અમારા આવા ખેતી એમ મસ્ત દેખાય છે, અને હા મેં જે ડુંગર દેખાય વસ્તુ છે, પેલો રસ્તો દેખાય હાઈવે, એક કયો જાય શકે, ઉદયપુર જાય છે, ઉદયપુર જવું હોય ને તો ત્યાંથી જવું, બરોબર બરોબર ને બાવાજી.
તો ગાઈઝ આપણે હવે મેસુ ડેમ જોઈ નીકળ્યા છીએ. કીધું પ્રાણનાથજી મંદિરે દર્શન કરી અને પછી થોડા રોપા લેવા છે ભાઈ, ડુંગળી, રેંગણી, ટામેટા, મરચા આ બધાના રોપા લેવા છે. અને પછી નીકળી જવું સીધું કે ઘરે આવીએ ને આપણે બધું. અને હોય બધા પાછળ તમને કદાચ દેખાતા છે થોડા થોડા, બધા રીલ ઉતારી રહ્યા છે, ફોટોશૂટ કરી રહ્યા છે. ફોટોશૂટ ના રીલ એકદમ મજબૂત આવે છે. આપણે પણ કરીએ S24 અલ્ટ્રામાં. લ્યો ભાઈ આપણે હવે મેસો ડેમ મેસો લ્યો ભાઈ આપણે હવે મેસો ડેમ જોઈને આવી ગયા છીએ. પ્રાણનાથજી મંદિર જો આવી રહ્યું ભાઈ ગેટ, અને અંદર હાર દિગ્ગજે એન્ટ્રી માર લીધી છે. તો લેડો તને આપણે અંદર એન્ટ્રી મારીએ, બહુ સમય બાદ આવ્યા છીએ. અને ખોલો લે. આ હા ડેન તેણે ભાઈ ભાઈ આવો 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 ભાઈ. ઇમોશન શહેનશા ભારત વારતા કેમેરા હે શહેનશા શહેનશા બહામત કહે. राजा जी अपनी शक्तियों का पूरा इस्तेमाल कर रहे हो. बोलिए श्री प्राणनाथ प्यारे की जय. તો મેરે પ્યારે સુંદર સાધજી, આપણા પ્રાણનાથજી ભગવાનનું મંદિર અત્યારે હાલ બંધ છે, તો આપણે નીકળી જઈએ હવે બહાર. તને બોલીએ શ્રી પ્રાણનાથ પ્યારે કી જય. તો ગાઈઝ ફાઇનલી આપણે ભાઈ રોપા લઈ લીધા છે સોમરાજીથી. આ કાકાના ત્યાંથી ભાઈ રેંગણી, ટોમેટી, મરચી તમામ પ્રકારના રોપા મળી જવાય છે, એટલે અમે લઈને નીકળ્યા છીએ ઘેર. અમે લેડા તને આપણે નીકળી જઈએ. ચાબા પીવી છે લે કોઈ ના પાછા દૂધ કે ઘણ નીચા પીવું. ચલો તા. તો દોસ્તો આપણે નીકળ્યા હતા ઘેર અને કીધું બહુ જબરજસ્ત ભૂખ લાગી છે. તો રસ્તામાં આપણે હા વેપર ઊભા થઈ ગયા છીએ. આપણે લાયા છીએ ભાઈ કેરો, સફરજન, બધા રોપા એ લઈ લીધા છે. પણ રોપા તો ના ખવાય મારે ભાઈ, પણ આપણે ખાઈએ કેરો બરોબર. એક કેરું ખાઈ લે લઉં થોડી એનર્જી મળી જાય, કારણ કે બાઈક એ ભાઈ ને ચલાવવાની છે ને આપણે પાછળ બેહવાનું બરોબર. અને લગભગ 80 કિલોમીટર જેવી દૂરી કાપવાની છે, એટલે એનર્જી વગર તો મજા જ ના આવે બરોબર. તો કેરો ખાઈ લઈએ ત્યાં હેડો. તારે ખાવાનો છે કેરો? હા હું તમે એકલા ખાય, બાઈક તમારે ચલાવવાનું છે. ત્યાં મિલકાટ ઊભા છે તું? ના ના ડાયરેક્ટ જુઓ ખાલતા મિત્રો, જુઓ મારો કમાલ જુઓ. કમાલ બતાવો તું બોલાવા એનો કમાલ બતા. વાહ 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 વાહ. મિશન સક્સેસફુલ. ગાઈઝ આજે ભાઈ સરસ મજાનું શામળાજીનું નાનું એવું ટૂર કરી નાખ્યું. શામળિયા ભગવાનના દર્શન કર્યા, બીજા પણ ઘણા બધા ભગવાનના આપણે દર્શન કર્યા, મેસુઓ ડેમ ફર્યા, પ્રાણનાથજી મંદિરે ગયા અને ત્યાંથી ભાઈ બધા રોપા લાવ્યા. ખરેખર ભાઈ આજના દિવસમાં બહુ મજા આવી ગઈ અને આપણે આપણા બ્લોગનું એન્ડ કરવું હતું, એના માટે આપણે આવી જઈએ છીએ ધાબા પર. તો મિત્રો વિડીયો ગમે હોય તો ભાઈ લાઈક કરી દેજો, ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને થોડો ઘણો સપોર્ટ કરો મારા ભાઈ યુટ્યુબ પર. ચલો તાર મળીએ સીધા કાલના નવા બ્લોગમાં. ત્યાં સુધી તમારું ધ્યાન રાખો, તમારા પરિવારનું ધ્યાન રાખો. બાય બાય, ટેક કેર એન્ડ જય માતાજી, જય શામળિયા. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એને મને માયા લગાડી રે.